जय स्वामीनारायण। ये स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित एसजीआई से ऑनलाइन एजुकेशन में आप दरेक विद्यार्थी हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, मारू नाम से वेगड़ा संजय। अपने धोरण सात की अंदर सामाजिक विज्ञान पाठ नौ भूगोल पाठ अपने जोता था, तेनी अंदर अपने चार भाग आगे रजू कर। आज भाग पांच के पृथ्वी की आंतरिक रचनाओ है, भूमि स्वरूपों पाठ न पाठ नवमो तेनी अंदर भाग पांच की अंदर आज आप मुख्य जो भूमि स्वरूपों पृथ्वी आंतरिक रचना भूमि स्वरूपों निर्माण थे, पृथ्वी अंदर जो मुदावरण की पेट से पेट अंदर जो कई निर्माण थे भूमि स्वरूपों तेना विषय मुख्य भूमि स्वरूपों केवी रीते निर्माण थे એના વિશેનો આજે આપણે ટોપિક જોવાના છે। મુખ્ય ભૂમિ સ્વરૂપો તો ધોવાણ, પરિવહન અને નિષ્કર્ષણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી પર અવારનવાર બદલાતી રહે છે, એટલે અવારનવાર પરિવર્તન આવે છે એમ કહી શકાય। કે ધોવાણ, જે પૃથ્વીનું ધોવાણ થાય છે વરસાદના કારણે કે નદીના કારણે કે પવનોના કારણે, જે કંઈ ધોવાણ થયા, ધોવાણ થયા બાદ જે કાપ જમા થાય છે, કાપના કારણે જે કંઈ પ્રક્રિયા આખી સપાટી ઉપર અવારનવાર એટલે કે સતત બદલાતી રહે છે, તો ધોવાણ પરિવહન અને જે પ્રક્રિયા છે એ ખાસ કરીને કાપના કારણે કે પવનોના કારણે અવારનવાર સતત એની પ્રક્રિયા છે એ બદલાતી રહે છે। ત્યાર પછી પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસાવાની જે ક્રિયા છે એ ખાસ કરીને થાય છે, કે ઘસારાની ક્રિયા જે ખડકો છે, નાના નાના ખડકો હોય એ ખડકો તૂટવાના કારણે એમ કહી શકાય પૃથ્વીની સપાટી પર ઘસારવાની જે ક્રિયા છે એ વધે છે। ત્યાર પછી પૃથ્વીની સપાટી પર જળ, પવન, હિમવર્ષા આવા જેવા વિભિન્ન ઘટકો દ્વારા પણ એમ કહી શકાય ઘણા ફેરું ઘસારણ થાય છે। તો ઘસારણ બે માર્ગનો પ્રશ્ન પૂછાય કે ઘસારણ એટલે શું, તો પૃથ્વીની સપાટી પર જળ, પવન, હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા જે કંઈ ઘસારણ થાય છે તેને આપણે ઘસારણ તરીકે ઓળખીએ છીએ। પવન, જળ વગેરે ઘસારણ યુક્ત પદાર્થો છે એમ કહી શકાય। એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય ત્યારે તેને પરિવહન કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘસારણ કોને કહેવાય, તો ઘસારણ એટલે કે જળ, પવન અને હિમ જેવા જે વિભિન્ન ઘટકો દ્વારા જે કંઈ સ્થળ થાય છે, જે ઘસારણ થાય છે તેને આપણે ઘસારણ તરીકે ઓળખીએ છીએ। અને પરિવહન કોને કહેવાય, તો પવન, જળ વગેરે ઘસારણ યુક્ત પદાર્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એટલે એક સ્થળેથી બીજી જગ્યાએ જ્યારે લઈ જાય છે આ ખડકો તેને આપણે પરિવહન તરીકે ઓળખીએ છીએ એમ કહી શકાય। અને એ અન્ય જગ્યાએ જાય ત્યાર પછી ત્યાં કાપ જમા થાય, એટલે કે નિષ્કર્ષણ જમા થાય, કાપ જમા થાય છે એમ પણ આપણે કહી શકીએ। ઘસારણની જે આ નિષ્કર્ષણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ આકારોનું નિર્માણ કરે છે। આ અવારનવાર જે ઘસારણ થાય છે એના ઘસારણના કારણે એમ કહી શકાય પૃથ્વીની સપાટી પર અવારનવાર સતત એમ કહી શકાય કે પૃથ્વીનો જે આકાર છે એ બદલતો રહે છે। હવે તેની અંદર ઘસારણની અંદર આપણે ટોપિક છે નદીઓ દ્વારા ખાસ જોઈ કે નદીઓના કાર્ય દ્વારા કેવી રીતે છે ઘસારણ થાય છે। તો નદીના પાણીથી જમીનનું ઘસારણ અવારનવાર થતું હોય છે, આપણે જોઈએ છીએ ઘણા ફેરું કે ઉપર પહાડથી પાણી પડતું હોય તો નીચેની જે જમીન છે એ પણ ઘસારણ થતી હોય છે, નાના મોટા ખડકો છે જે કંઈ છે એ નદીના કારણે પણ ઘસારણ થાય છે। જ્યારે આ નદી છે એ નક્કર ખડક એટલે કે નક્કર ખડકથી સીધા ઢોળાવવાળી ક્રિયા ઢોળાવવાળી અથવા તો નિચારવાળી ભૂમિ પર પડે છે ત્યારે એમ કહી શકાય જળધોધ અથવા તો જળપ્રાય તરીકે પણ ઓળખાય છે। તો ખાસ યાદ રાખજો જળધોધ કોને કહેવાય, જો એક માર્ગનો પ્રશ્ન આવે પરીક્ષામાં તો નદીના પાણીનું જમીનનું જે ઘસારણ છે તેના કારણે જ્યારે નદીને નક્કળ ખડકો નદીના જે નક્કળ ખડકો છે તે સીધા ઢોળાવવાળી ખીણનું કે નિસારવાળા ભૂમિ પર પડે છે ત્યારે જળધોધનું નિર્માણ થાય છે। તો ખાસ યાદ રાખજો સીધા ઢોળાવવાળી ખીણ અને નિસારવાળી ભૂમિ પર પડે છે ત્યારે જળધોધ અથવા તો જળપ્રાય એમ એને કહી શકાય। જ્યારે નદી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળો માર્ગ રજૂ કરે છે, જ્યારે મેદાની ક્ષેત્રોની અંદર ભૂમિ એટલે કે નદી છે એ પૃથ્વીની અંદર જ્યારે મેદાની પ્રદેશોમાં જે પ્રવેશ કરે છે ત્યારે તે વળાંક સ્વરૂપમાં આગળ
વધે છે, એનો પ્રવાહ છે આગળ વધતો લાગે છે. અને નદીના આ મોટા વળાંકને આપણે એમ કહી શકાય સર્પ આકાર ત્યારે વહન કરે છે. નદી જ્યારે છે એ સર્પ આકારની ત્યારે બને છે, જ્યારે મેદાન ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે ત્યારે એમ કહી શકાય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે આ જે સર્પ આકાર બનેલો છે એટલે કે મેદાની પ્રદેશોમાં જે નદીઓ વહે છે ત્યાર પછી જે ઢોરા વરાંક માર્ગ એટલે કે વરાંક એવી રીતે નદીનો પ્રવાહ છે આગળ વધે છે અને ત્યાર પછી જે સર્પ આકાર બને છે ત્યારબાદ વહન માર્ગની કિનારા પર સતત ઘસારો અને નિષ્પસન શરૂ થાય. જે કિનારાના છે ખાસ કરી જે નદીનો પ્રવાહ વહેતો હોય અને આજુબાજુના જે કિનારાઓ છે ત્યાં એમ કહી શકાય કે કાપ અવારનવાર એ શરૂ થઈ જાય છે, એટલે કાપ જે છે નિષ્પસન અવારનવાર થતો હોય છે. આ સર્પાકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવી પણ જાય છે, ત્યારે લગભગ ઘોડાની નાળ જેવો આકાર એ વર્તુળ આકાર ધારણ કરે છે. તો ખાસ યાદ રાખજો, ઘોડાની નાળ જેવો આકાર નદી છે એ ક્યારે એનો આકાર રજૂ કરે છે, તો જ્યારે તે સર્પ આકારમાં આવે છે તે સમય જતાં ખૂબ જ નજીક આવતા જાય છે એ નદીનો પ્રવાહ, અને ત્યાર પછી એમ કહી શકાય જે પ્રવાહ વહેતો હોય અને ત્યાર પછી ઘોડાની નાળ જેવો આકાર અથવા તો વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થાની અંદર વાત કરીએ તો આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિષ્પર્શન એટલે કે જે કાંપ છે, જે નદીનો ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હોય, જે નદીનો જે કંઈ કાપ છે એ આગળ વળાંક વધશે નહીં અને ભૂમિ ભાગોની પ્રવાહ સાથે કપાઈ જાય છે અને લાંબા ગાળા પછી એને છોડે છે અને ત્યાર પછી સીધો માર્ગ ગ્રહણ કરે છે. અને નદીના આ છોડેલા જે નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને આપણે નળાકાર સરોવર તરીકે ઓળખીએ છીએ એમ કહી શકાય. જે નદીનો પ્રવાહ જતો હોય અને એક સાઈડ જે ખાડો એમ કહી શકાય આપણે સામાન્ય એની અંદર જે પાણીનો ભરાવો થાય અને ત્યાર પછી એમ કહી શકાય કે નળાકાર સરોવર જેવું નિર્માણ થાય છે. તો યાદ રાખજો ખાસ નળાકાર સરોવરનું નિર્માણ થાય છે અને અવારનવાર પૂરના મેદાનો દ્વારા આ શક્ય બને છે. એટલે અવારનવાર પૂરના મેદાનો આવતા હોય ત્યારે નળાકાર જેવા સરોવરો નિર્માણ થાય છે. અનેક પ્રવાહોના વિભાજન થાય છે અને નદીની અનેક પ્રશાખા અને શાખા નદીઓનું પણ નિર્માણ થાય છે. જ્યારે નદી છે એ પ્રવાહ આગળ વધે છે ત્યારે એની સાથે એક નદીની સાથે બીજી નદી જ્યારે જોઈનિંગ અને બીજી નદીની સાથે પ્રવાહ એનો સાથે વહે જાય છે ત્યારે એમ કહી શકાય એની પ્રશાખાઓ અથવા તો શાખાઓ જેવી નદીઓનું પણ નિર્માણ થાય છે. તો શાખા અથવા તો પ્રશાખા કોને કહેવાય, જે અનેક પ્રવાહોમાં વિભાજિત થયેલી નદીઓ હોય છે તેને આપણે શાખા કે પ્રશાખા તરીકે ઓળખીએ છીએ. આ દરેક જે નદીઓની શાખાઓ છે, જે પ્રશાખાઓ રહેલી છે તે ખાસ કરીને આ બધી શાખાઓ જે નદીઓ નાની મોટી નદીઓ હોય ભેગી થઈને એક મુક્તિકોણ પ્રદેશનું નિર્માણ કરે છે અને તેને આપણે એમ કહી શકાય ત્યાં સારું ઉત્પાદન એટલે કે ફળદ્રુપ જમીન બને છે. અને આપણે આ દાખલા તરીકે જોઈએ તો ગંગા અને બ્રહ્મપુત્રા જે નદી છે એ બંનેના સંગમથી જે મુક્તિકોણ પ્રદેશ બને છે તેમાં શરણનું સારું એવું વાવેતર થાય છે. આ મુક્તિકોણ પ્રદેશમાં સારું ઉત્પાદન પણ લઈ શકાય, જે ભારતની અંદર એમ કહી શકાય ખાસ કરીને ડેલ્ટા આકાર જ્યાં મુક્તિકોણ પ્રદેશ સૌથી વધારે તેમાં શરણનું વાવેતર થાય છે એ પણ યાદ રાખજો. અને શરણના વાવેતરની વાત કરીએ તો શરણના ઉત્પાદનમાં બાંગ્લાદેશ પહેલા નંબરે છે અને ત્યાર પછી ભારતનો નંબર આવે છે ઉત્પાદન દ્રષ્ટિએ, પરંતુ શરણની બનાવટની વાત આવે તો ભારતનો પહેલો નંબર આવે છે એ ખાસ યાદ રાખજો. આ હતા મુખ્ય ભૂમિ સ્વરૂપો વિશેની વાત. આપણે ફરીવાર આપણે જોઈ લઈએ ખાસ અગત્યનું જે ભાઈ મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર કે આપણે જળધોધ કોને કહેવાય. જો એક માર્કનો પરીક્ષામાં પ્રશ્ન આવે તો નદીના પ્રવાહ છે જે ખાસ કરીને આગળ વધીને નદીના નક્કર ખડકો દ્વારા જે સીધા ઢોળાવવાળી ખીણ પ્રદેશ અથવા તો નીચાણવાળી ભૂમિ પર પડે છે ત્યારે જળપ્રાયત અથવા તો જળધોધનું નિર્માણ થાય છે. આ યાદ રાખજો ખાસ. ત્યાર પછી એ હતું કે વળાંક અથવા તો સર્પ આકારનું વહન ક્યારે થાય છે, તો જ્યારે નદી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તે વળાંક માર્ગ બનાવે છે અને તે વહેવા આગળ વહેવા લાગે છે અને ત્યાર પછી એમ કહી શકાય કે સર્પ આકારનું નિર્માણ થાય છે. આ ખાસ યાદ રાખજો. ઘોડાની નાળ જેવો આકાર એમ કહી શકાય છે ક્યારે રજૂ થાય છે, તો જ્યારે સર્પ આકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવી જાય છે ત્યારે લગભગ ઘોડાની નાળ જેવી એટલે કે વર્તુળ આકાર તે સમયે ધારણ કરે છે. તો આ ખૂબ જ અગત્યનો ટોપિક હતો. હવે ત્યાર પછી આપણે સમુદ્રના મોજા દ્વારા જે કંઈ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે, જે કંઈ ધોવાણ થાય છે તેના વિશેની વાત આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ભાગ સની અંદર કરવાના છીએ. તો આજનો આ ટોપિક આપણે પૂરો કરી ફરી પાછા આ જ પાર્ટની અંદર ભાગ સની અંદર આપણે
ફરી પાછા મળીશું. તો જય દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ.